नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप आ वीडियो नी अंदर रने स्थाने तमे अड़ मूकी दो भूल थी तो ये मुकवाथी शब्दना अर्थ में केवा प्रकारना फेरफार थाय छे एनी आज आप चर्चा करवाना छे। आम तो र अने अड़ आम तमने बोलवामां केटलाकने सरखू लागे पण बने वच्चे फरक छे। र तमे ज्यारे र बोलो छो त्यारे तमारी जीभ छे थड़कार अनुभवे छे। र अने अड़ अड़ बोलो छो त्यारे तमारी जीभ जे छे ताड़वाने अड़ीने पाछी आवे छे। अड़ एम अड़ी टच करीने पाछी आवे छे। એટલે ર અને અડ બંને વસ્તુ અલગ છે। એટલે તમે ર ને સ્થાને અડ મૂકી દો તો આખો અર્થ બદલાઈ જાય એવા કેટલાક ગુજરાતીના શબ્દો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। અહીંયા આટલા જ શબ્દો છે એવું કહેવાનો આશય નથી મારો, આ તો ફક્ત નમૂનારૂપ છે। આ નમૂના શબ્દ જોયા પછી તમારે એવા બીજા કેટલાક શબ્દો જાતે શોધવાના છે કે ર ને સ્થાને અડ મૂકવાથી શબ્દના અર્થમાં કેવી રીતે ફેરફાર થાય એવા શબ્દો તમારે શોધવાના છે। તો આજે આપણે અહીંયા આ રીતે ર ને સ્થાને અડે મૂકી અને શબ્દના અર્થમાં કેવો આખો અર્થ પરિવર્તન થઈ જાય એની આજે આપણે ચર્ચા કરીશું। જુઓ, પ્રથમ શબ્દ છે આરસ। આરસ એટલે સંગે મરમરનો પથ્થર। હવે અહીંયા ર ને સ્થાને અડ કરી દીધો આળસ। આળસ એટલે એદીપણું। ઉછરવું, ઉછરવું એટલે મોટા થવું। અહીંયા ર છે એની જગ્યાએ આપણે અડ મૂકી દઈએ। ઉછળવું, ઉછળવું એટલે કૂદવું, નહીં કહેતા ઉછળકૂદ કરીએ છીએ તે। કઠોર, કઠોર એટલે દયાહીન। અહીંયા ર ને સ્થાને આપણે અડ મૂકી દીધો કઠોળ। કઠોળ એટલે દાળ, અનાજ, એમ જેને આપણે દ્વિદળ કહીએ છીએ, બરાબર? ચણા છે, મગ છે, મઠ છે, આ બધા દ્વિદળ કહેવાય। ખારું, ખરું, ખરું, ખરું એટલે સાચું, અહીંયા રૂ છે, બરાબર? એની જગ્યાએ આપણે અડ કરી દીધું, આ ર ની જગ્યાએ અડ કરીએ ખડું। ખડું તો અનાજ મસળવાની જગ્યા, એને આપણે ખડું કહીએ છીએ। ગોર, ગોર એટલે પુરોહિત, આપણે કહીએ છીએ ગોર મહારાજ, બરાબર? અને ગોળ, ગોળ એટલે એક જાતનો ગળ્યો પદાર્થ, આપણે ગોળની ચા પીએ છીએ, શીરામાં ગોળ નાખીએ છીએ, દાળમાં દાળ ગોળ નાખીએ છીએ, ગોળ, ગોળ એટલે એક જાતનો ગળ્યો પદાર્થ। દાર, દાર એટલે પત્નીવાળું, ભગવદ્ ગોમંડળ કોર્સના વિદ્યાર્થી મિત્રો આનો અર્થ આપ્યો છે, દાર એટલે પત્નીવાળું। અને દાળ જો ર ને સ્થાને અડ કરી દીધો એને કહેવાય કઠોળનું ફાળિયું। કઠોળ મેં હમણાં કીધું ને આગળ, મગ, મગના બે ફાળિયા કરો એટલે દાળ બની જાય, મઠ, મઠના બે ફાળિયા કરો એટલે દાળ બની જાય, ચણા, ચણાના બે ફાળિયા કરો એટલે દાળ બની જાય, એટલે દાળ, એમ। નર એટલે પુરુષ, અને નળ એટલે પાણીનો નળ, આ તો તમને ખ્યાલ હશે, નર એટલે પુરુષ, આપણે કહીએ છીએ નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ, એ અર્થમાં, બરાબર? તો નર એટલે પુરુષ અને નળ એટલે પાણીનો નળ। ભરવું એટલે સંગરવું, ભરવું એટલે શું થાય? સંગરવું, અહીંયા ર છે એની જગ્યાએ આપણે મૂક્યો છે અડ, તો ભળવું, ભળવું એટલે ભેગું મળી જવું, ભેગું મળી જવું, ભળવું એમ, એ અર્થમાં। મરવું, આ એની જેવો છે, મરવું એટલે મરણ પામવું, પણ મળવું, મળવું એટલે ભેગા થવું, નહીં કહેતા તમે ઘણા ટાઈમ પછી મળ્યા, બહુ સમય પછી તમે મને મળ્યા, એમ, મળ્યા એટલે ભેગું થવું, પણ મરવું એટલે મરણ પામવું। તો જો ર અને અળ આખો અર્થ બદલાઈ જાય છે એમ। પછી જોઈએ યાર, આ મારો દિલદાર છે, યાર છે, તો યાર એટલે મિત્ર, પણ આપણે લખીએ કે યાડ, યાડ, યાડ એટલે સિંહના ગરદનના વાળ, જેને આપણે સિંહના ગરદનના વાળને શું કહેવાય? કેશવાળી, સિંહ દાલા મથ્થો જેને કહેવાય ને એમ, એના એના ગરદને જે વાળ હોય ને એને યાડ કહેવાય। શબ્દ સૌ માટે એક શબ્દ આપો પણ આમ જ ચાલે, બરાબર? યાડ એટલે સિંહના ગરદનના વાળ। હવે જોઈએ વાર, વાર એટલે દિવસ, એમ, અહીંયા ર છે, બરાબર? ર અથવા તો ત્રણ ફૂટ, નહીં કહેતા એક વાર, બે વાર, ત્રણ વાર, એટલે એક જાતનું માપ અથવા તો દિવસ કહેવાય। અને વાળ, વાળ એટલે માથાના વાળ, કેશ। હવે જોઈએ વારવું, વારવું, અહીંયા ર છે, વારવું, વારવું એટલે અટકાવવું, ઝઘડો થાય તો ભાઈ તમને તમે એને વારી લાવો ને, એમ, વારી લાવવું એટલે અટકાવવું, પણ વાળવું કે ભાઈ આ ઘરમાંથી વાળી નાખો, વાળવું એટલે કચરો કાઢવો। જો ર ને સ્થાને અડ મૂકવાથી આખો અર્થ બદલાઈ જાય છે। વારું એટલે ઠીક અથવા સારું, અને વાળું એટલે રાત્રિ ભોજન। જુઓ આ વારું અને આ વારું, અહીંયા જોઈએ સંભાર, સંભાર, સંભાર એટલે શાક કે અથાણાનો મસાલો, બરાબર? સંભાર, આપણે સાઉથ ઇન્ડિયન ડિશ ખાવા જઈએ ત્યારે સંભાર આવે છે, તો એમાં આ સંભાર બોલાય છે, સંભાર। પણ આપણે લખીએ કે સંભાળ, ભાઈ તું તારા મા બાપની સંભાળ લેજે, તું તારા મા બાપની સંભાળ લેજે, તો સંભાળ, આ સંભાળ એટલે કાળજી।
આ સંભાળ એટલે કાળજી અને આ સંભાર એટલે શાક કે અથાણાનો મસાલો એમ. હવે સંભાળવું, સંભાળવું એટલે યાદ કરવું, હું ઘરે જઉં તું મને સંભાળીશ એમ એટલે યાદ કરવું. પણ સંભાળવું, સંભાળવું એટલે જાળવવું, તું આ કાચની વસ્તુ સંભાળીને લઈ જજે એટલે જાળવીને લઈ જજે. સફર, સફર એટલે મુસાફર, નહીં કહેતા હમ સફર. અને સફળ, સફળ આ વ્યક્તિ સફળ છે, સફળ એટલે સાર્થક, બરાબર. હર, હર એટલે અહીંયા રચ, હર એટલે પ્રત્યેક અથવા તો દરેક. અને હળ, અડ, જો આ રને સ્થાને અડ મૂક્યો, બરાબર. તો હળ એટલે જમીન ખેડવાનું ઓજાર, પહેલાના સમયમાં હળથી જમીન ખેડવામાં આવતી, બરાબર. આગળ બળતા અને પેલું હળ હતું, બરાબર ને. તો એ હળ એટલે જમીન ખેડવાનું ઓજાર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે આ બધા જ શબ્દોની અંદર મેં લીટી દોરી છે, અહીંયા ર તો આખો અડ મૂકવાથી અર્થ બદલાય છે. ર અડ, ર અડ, તમે જો બધી જગ્યાએ મેં લીટી કરી છે, અર્થાત જે જગ્યાએ ર છે ત્યાં ર જ મૂકવાનો, જે જગ્યાએ અડ છે ત્યાં અડ જ મૂકવાનો. તમે રની જગ્યાએ અડ મૂકવા જાઓ તો આખો અર્થ બદલાઈ જાય છે. એટલે લખવા માટે તમારે આની ખાસ કાળજી રાખવાની જરૂર પડે. તો રને સ્થાને અડ મૂકવાથી કેવી રીતે આખો અર્થ બદલાઈ જાય એના મેં તમને આ નમૂનારૂપ શબ્દોની આપણે ચર્ચા કરી. ફરી તમને જણાવી દઉં કે આ તો ફક્ત નમૂનારૂપ શબ્દો છે, બીજા ગુજરાતીને એવા ઘણા શબ્દો છે જે તમારે હોમવર્ક તરીકે શોધવાના છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો પૂર્ણ કરે છે. ફરી વખત કોઈ બીજા સરસ મજાના ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં, આપનો આભાર.